नमस्कार दर्शक मित्रों, रियल समाचार में आपनું स्वागत છે। समाचार ની શરૂઆત કરતા પહેલા જ એક નજર આજની હેડલાઇન પર। તાપીપા પ્રોજેક્ટ રદે, સરકારનો ચૂંટણી લક્ષ્ય લોલીપોપ, શ્વેત પત્ર માટે કોંગ્રેસની માંગ। शहर में 15-40 किमी झड़पे पवन फूंकायो, मूडी रात्रे वरसाद झापटा पड़िया। पुलिस स्पेशल ड्राइव में स्पानियाड में चलता त्रण कूटरखाना झड़पाया, 41 इसमों की धरपकड़। शहर में स्लो नहीं पण फास्ट चार्जिंग स्टेशन ज मुकाशे, वधु 25 माटे टेन्डर बहार पाड़वानी कवायत शुरू। दिल्ली ना चांदनी चौक ना वेपारी रूपया 11.69 लाख ना चनिया चोली खरीदी ने छेतरपिंडी करी। नर्मद यूनिवर्सिटी ना 58 मा स्थापना दिवसे 100 फुट ऊंचाई पर राष्ट्रध्वज लहरायो। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાતના મુખ્યમંત્રીએ રિવર લિંક પ્રોજેક્ટને રદ થયાની જાહેરાત પછી કોંગ્રેસના આદિવાસી નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કહ્યું કે જ્યાં સુધી સરકાર આ અંગે શ્વેતપત્ર જાહેર ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આ યોજના કોંગ્રેસના સમયમાં બની હતી, પરંતુ એ યોગ્ય ન લાગતા તેને બજેટમાં સમાવેશ કરાયો હતો, પરંતુ તે યોગ્ય ન લાગતા ભાજપના સરકારે ચૂંટણી આવતા જ આદિવાસીઓને લોલીપોપ આપવાની કામગીરી કરી છે, તેથી તેનો વિરોધ કરવામાં આવશે। આટલું જ નહીં, આગામી દિવસોમાં આદિવાસીઓ દ્વારા આ માટે આંદોલન અને રેલી પણ કરવામાં આવશે। પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રદ થયાની જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ સુરતમાં કોંગ્રેસના આદિવાસી નેતાઓ ભેગા થયા હતા, સરકારની આ જાહેરાત જૂઠી ગણાવી હતી। વાસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં યોજના માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, આ ઉપરાંત ગુજરાત સરકારના બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે। આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી હોવાથી ભાજપના નેતાઓએ આદિવાસીનો રોષ ઠંડો કરવા માટે પ્રોજેક્ટ રદ થયાની જાહેરાત કરી છે। જોકે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીની આ જાહેરાતને માનતા નથી, અમે આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે। તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે શ્વેત પત્ર જાહેર કરે પછી જ આંદોલન બંધ કરવામાં આવશે। માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું હતું કે રિવર લિંક પ્રોજેક્ટ યોજના કેન્દ્ર સરકારની છે, આ યોજના કેન્દ્ર સરકાર જ રદ કરી શકે છે। આ પ્રોજેક્ટને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી આપવામાં આવી છે, તેથી હવે તે કાયદો બની ગયો છે। જો કે આ પ્રોજેક્ટ રદ કરવો હોય તો ફરીથી લોકસભા અને રાજ્યસભામાં તેને લાવીને નિર્ણય કરવો પડે, જેથી મુખ્યમંત્રીની જાહેરાતને અમે સાચી માનતા નથી। આગામી દિવસોમાં આ પ્રોજેક્ટના વિરોધમાં અમારું આંદોલન ચાલુ જ રહેશે। પી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દા પર આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં હાલમાં જ આપણા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવી જાહેરાત કરવામાં આવી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે તેને કેન્સલ રદ કરવામાં આવ્યો છે। પરંતુ અમે 28 ફેબ્રુઆરીએ જ્યારે આ રેલીઓ સરની શરૂઆત કરવામાં આવી હતી તે દિવસથી અમારી માંગણી હતી કે અમને શ્વેતપત્ર આપવામાં આવે। ધરમપુરમાં પહેલી રેલી હતી, બીજી રેલી તાપીમાં હતી, ત્રીજી રેલી વઘઈમાં હતી, પછી અમે ચોથી રેલી ગાંધીનગર ખાતે પણ રાખી। અમારી એક જ માંગણી હતી કે અમને શ્વેતપત્ર આપવામાં આવે, આદિવાસી અસ્મિતા, આદિવાસી સંસ્કૃતિને જે વિનાશ કરનારી યોજનાની જડમૂળથી કાઢી નાખવામાં આવે, અને એના માટે હજુ પણ અમારું આંદોલન ચાલુ રહેશે। આવનારી 27મીએ વાંસદા ખાતે મેં મહારેલીનું આયોજન કર્યું છે, જો સરકાર સાનમાં નહીં સમજે તો અમારું આંદોલન અમે ઉગ્ર બનાવીશું। આ જે લોલીપોપ આપવાની જાહેરાત માત્ર ચૂંટણી લક્ષી છે। આર તાપી નર્મદા રિવર લિંક શહેરમાં સરેરાશ 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા 6થી વધુ સ્થળોએ વૃક્ષો જમીનદોસ થયા હતા। દિવસભર 15-40 કિમીના ઝડપે પવનો ફૂંકાયા હતા, જેને કારણે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। હજુ 2 દિવસ ભારે પવનો ફૂંકાશે, ત્યારબાદ પવનની ગતિ ઘટશે।
જોકે 26મી મે પછી ફરી પવનની ગતિમાં વધારો થશે। રવિવારે મોડી રાત્રે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.8 અને લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું। શનિવારની સરખામણીમાં લઘુત્તમમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થયો છે। વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 58.68%, સાંજે 67% હતું। ભારે પવનને પગલે મોટા વરાછા, કાપોદરા, નવો કોસાડ રોડ, માધવબાગ સ્કૂલ પાસે સીમાડા ચાર રસ્તા, સરથાણા જગાતનાકા મેઘમલહાર રેસીડન્સી, સીમાડા ચાર રસ્તા ટ્રાફિક ચેક પોસ્ટ પાસે વૃક્ષ પડવાના કોલ ફાયર કંટ્રોલને મળ્યા હતા। રવિવારે મોડી રાત્રે વરસાદના ઝાપટા પડવાથી અલથાણ ખાડી બ્રિજ પાસેના વિસ્તારમાં 15થી વધુ બાઇક સ્લીપ થતા બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી। સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને પકડી પાડવા માટે ઉમરા પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવી સ્પાની રેડો કરી 3 કુટણખાના ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે કુલ 41 ઇસમોની ધરપકડ કરી હતી। ઉમરા પોલીસે વેસુ સહિતના વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારને લઈને સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી। જે ડ્રાઇવમાં પોલીસને વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં ચાલતા લકી સ્પા, શ્રીરામ કોમ્પ્લેક્સમાં ચાલતા બુદ્ધાસ સ્પા અને પથિક એપાર્ટમેન્ટમાં ચાલતા હેપી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું મળી આવ્યું હતું, જેમાં પોલીસે ત્રણેય સ્પાના 3 માલિકને, 19 ગ્રાહકો અને 19 મહિલાઓ મળી કુલ 41 લોકોની ધરપકડ કરી હતી। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 68,000ની મત્તા કબજે કરી હતી। જ્યારે આ મામલે પોલીસ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અંતર્ગત પ્રથમ ફેઝમાં શહેરમાં 25 સ્લો અને 25 ફાસ્ટ મળી કુલ 50 ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી 13.50 કરોડના ખર્ચે 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું ટેન્ડર જાહેર તાજેતરમાં જ મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું। જોકે બાકીના 25 ચાર્જિંગ સ્ટેશનને સ્લોને બદલે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે। આગામી ટૂંક સમયમાં વધુ 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવશે। આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સ્લો ચાર્જિંગમાં અંદાજે 3 કલાક સુધી, ફાસ્ટ ચાર્જિંગમાં 45 મિનિટથી 1 કલાક સુધીનો સમય લાગતો હોય છે। આજના વ્યસ્ત જીવનકાળમાં સમયનું ખૂબ જ મહત્વ હોય છે। કોઈની પાસે માત્ર ચાર્જિંગ કરવા માટે 3-3 કલાક સુધીનો લાંબો સમય રહેતો નથી, એટલે સ્લો ચાર્જિંગ સ્ટેશન લગાડવાનો મતલબ નથી, ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન જ લોકો માટે ઉપયોગી નીવડશે। ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ તરફથી 50 ચાર્જિંગ સ્ટેશન માટે 34.55 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા। આ ડિપાર્ટમેન્ટ તરફથી મળનાર સબસિડી અને 15મા નાણાં પંચના ફંડમાંથી આપવામાં આવશે। ગુજરાતમાં સૌથી વધુ ઇલેક્ટ્રિકલ વાહનો વેચાણ સુરતમાં થઈ રહ્યું છે, જેની સામે હાલમાં ચાર્જિંગ સ્ટેશન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેથી પાલિકાએ આ દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે। રિંગરોડની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી રૂપિયા 11.69 લાખના ચણિયા ચોલી ખરીદી છેલ્લા 3 વર્ષની પેમેન્ટ નહીં ચૂકવનાર દિલ્હીના વેપારી વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। રિંગરોડ સ્થિત મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના શ્રીનિધિ ક્રિએશન નામે ચણિયાચોળીનો ધંધો કરતા જયેશ જશમત પટેલે દલાલ હસ્તક દિલીપ સત્યદેવ વર્મા સાથે પરિચય થયો હતો। પોતે દિલ્હીના પ્રતિષ્ઠિત વેપારી અને સમયસર પેમેન્ટ ચૂકવશે તેવી વાત કરી સપ્ટેમ્બર 2019 થી ફેબ્રુઆરી 2020 સુધીમાં ₹11.69 લાખનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ સમયસર ચૂકવ્યું ન હતું, જેથી ઉઘરાણી માટે જયેશ દિલ્હી ગયો, જ્યાં હાલમાં મંદી છે, પરંતુ પોતાનું મકાન વેચીને પેમેન્ટ ચૂકવશે એમ જણાવ્યું હતું। પરંતુ આ દરમિયાન જયેશને જાણવા મળ્યું કે દિલીપ સત્યદેવ વર્માને મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના હીર ક્રિએશન, પ્રિયા મિલન સાડી, અનુષ્કા ફેશન, મરુધર કેસી એન્ડ એક્સ
तथा राधाकृष्ण फेशन नामनी दुकानमांथी पण माल खरीदी आज दिन सुधी पेमेंट चूकव्यो नथी, जेथी तेनी फरियाद मळता सलावतपुरा पोलीसे गुनो नोंधी तपास शुरू करी छे। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે 58મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। તે પ્રસંગે 100 ફૂટની ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। દેશના વર્ગ એવા રાષ્ટ્રધ્વજની છત્રછાયામાં વિદ્યાર્થીઓ રહે અને તેમનામાં રાષ્ટ્રભાવના વિકસે અને રાષ્ટ્રકાર્યમાં તેઓ આગળ વધે તેવા આશયથી આજે નર્મદ યુનિવર્સિટીમાં 58મા સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના કુલપતિ કિશોરજી ચાવડાના વરદહસ્તે આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ મુકુલભાઈ પટેલ, યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ એવી ધડુક, સેનેટ અને સિન્ડિકેટ સભ્યો તેમજ આચાર્યો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। હીરામાં મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઇટનો કેસ કરતા હીરા માર્કેટમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે। મંદીના વાતાવરણમાં હીરા પેઢીઓના કામને અસર ન થાય તે માટે હવે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરી ઉકેલ લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે, જેને લઈને આજે સીલ થયેલ મશીનરીના માલિકો સાથે બેઠક કરી હતી। સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે। કટ એન્ડ પોલિશના માટે મશીનરીના મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે। મશીનરીમાં હાર્ડવેર, સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ થતો હોય છે। ઝડપથી અને ચોકસાઈપૂર્વક કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયા સાથે કદમ મિલાવી ટેકનોલોજી સહિત મશીનરીઓ વસાવતી થઈ છે। બીજી તરફ છેલ્લા 1.5 મહિનાથી શહેરના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે। રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે શહેરમાં રૂ મટીરિયલ્સના શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે। નાની મોટી સહિત મોટા ભાગના હીરા પેઢીઓ કચરા ખાઈ રહ્યા છે, ત્યારે હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપની શહેરથી 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઇટનો કેસ કર્યો છે। એક તો હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે, બીજી તરફ મશીનરી બનાવતી કંપનીઓ કોપીરાઇટનો કેસ કરીને 200 હીરા પેઢીઓને કાર્યરત મશીનરીઓ સીલ કરવામાં આવી છે। દિવસથી સુરત શહેરની અંદર જે એસએમઈ સેક્ટરના ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કટ એન્ડ પોલિશના કારખાનાઓ છે, ત્યાં એક ઇન્ટરનેશનલ કંપનીના મારફતે કોર્ટના આધાર ઉપર સર્વે અત્યારે થઈ છે। સર્વેના આધાર ઉપર પછી આગળ જતાં એમને સીલ સીઝ કરવાની પ્રોસેસ થતી હોય છે, પરંતુ સુરત ડાયમંડ એસોસિએશન આ બાબત ધ્યાન પર આવતા અને ખાસ કરીને જે લોકોની ત્યાં કાર્યવાહી થઈ છે એ લોકો પણ સુરત ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કર્યો હતો। આને ધ્યાનમાં રાખીને આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે આમાં દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે જો લડવા જાય તો ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય, માટે સુરત ડાયમંડ એસોસિએશનને એક પોતાની ફરજ સમજીને કે ઇન્ડસ્ટ્રીના લોકોને મુશ્કેલી છે એની માટે એકત્રિત કરીને સામૂહિક રીતે લડત આપવા માટેની આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કંપનીના મશીનની વેલ્યુ 1.5 કરોડ રૂપિયા છે અને માર્કેટની અંદર જો મશીન 7-8 લાખ રૂપિયામાં મળતું હોય તો કોઈ વ્યક્તિની મોનોપોલી ક્યારેય પણ ચાલતી હોતી નથી। એ અમેરિકા હોય, યુરોપિયન કન્ટ્રી હોય, કોઈ પણ વસ્તુ ક્યારેય મોનોપોલીથી ચાલે નહીં, અને જો આ કંપની મોનોપોલી દ્વારા પ્રેશરાઇઝ કરવા માગતી હોય તો સુરત ડાયમંડ એસોસિએશન એનો કાનૂની રીતે લડત આપવાની હોય તો કાનૂની રીતે લડત પણ આપશે, અને સામૂહિક રીતે બધાને સાથે રાખીને સુરત ડાયમંડ એસોસિએશન તમામ લોકોના જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે કંઈ નક્કી થશે એ પ્રમાણે આગલી કાર્યક્રમો અથવા એને સરકારશ્રીને આ બાબતે રજૂઆત કરવાની જરૂર પડશે તો સરકારશ્રીને પણ વાત કરશે, અને જે તે કંપનીને પોતેને જો સાથે બેસ ચર્ચા વિચારણા માટે બેસવું હોય તો ચોક્કસ સુરત ડાયમંડ એસોસિએશનના દરવાજા ખુલ્લા છે, કારણ કે સુરત ડાયમંડ એસોસિએશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકો માટે છે। અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે સામૂહિક રીતે અલગ અલગ રીતે આ કાનૂની પ્રોસેસમાં પડ્યા વગર એક ટેબલ ઉપર આવી અને આનો કોઈ નિવાડો આવે એની માટેના પ્રયત્ન સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી થશે। વરાછાના હીરાના વેપારીને મોર્નિંગ વોક કરતી વખતે તેમના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને બે સ્નેચરો ફરાર થઈ ગયા હતા। આ મામલે હીરાના વેપારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 2.10 લાખનું સામાન કબજે કર્યો હતો। સાથે પોલીસે વધુ બે ગુના ઉકેલી નાખ્યા છે।
વરાછાની અંકુર ચોકડી પાસે આવેલ વિષ્ણુનગરમાં રહેતા ભરત બાબુ ગુજરાતી 1 એપ્રિલના રોજ સવારે અંકુરચા રસ્તા પાસે જઈ રહ્યા હતા તે દરમિયાન બે સ્નેચરો બાઇક પર આવી સોનાની ચેન આંચકી લીધી હતી ભરત ગુજરાતીએ જણાવ્યું હતું કે તે હીરાનો વ્યવસાય કરે છે ઘટના બાદ તે કામથી બહાર ગયા હતા ત્યાંથી પાછા આવ્યા બાદ બે દિવસ પહેલા વરાછા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બધું તપાસ શરૂ કરી છે આ સિવાય આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે અમરોલીમાંથી 21 વર્ષીય રાહુલ ગુપ્તા 20 વર્ષીય મુકેશ જયસ્વાલની ધરપકડ કરી હતી તેમની પાસેથી 1.10 લાખની કિંમતના બે સોનાની ચેન ઉપરાંત સ્નેચિંગના કેસમાં વપરાયેલા એક્ટિવા સહિત કુલ 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે વેડરોડ ખાતે શ્રી સુરત ભૂઈ જ્ઞાતિ પંચ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો વેડરોડ ભોલી ચાર રસ્તા પાસે આવેલ ધર્મનંદર ફાર્મમાં રવિવારના રોજ શ્રી સુરત ભોઈ જ્ઞાતિ ટ્રસ્ટની સ્થાપનાનું 68 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં શ્રી સુરત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સન્માન સમારંભ અને પસંદગી મેળો યોજાયો હતો આ સમારોહમાં પંચના પ્રમુખ યોગેશભાઈ કાગલવાલા સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્ર સિદ્ધિ મેળવેલા યુવક યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અપરિણિત યુવક યુવતીઓ માટે પસંદગી મેળો પણ યોજાયો હતો આ ત્રિવિધ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મનસુભાઈ કાગલવાલા સુરત ભોઈ સમાજનો પ્રમુખ પદ પર છું અને સમાજનો વિકાસ અને સમાજમાં છોકરા છોકરીઓનું જે સંમેલન માટે આજે અમે આયોજન કર્યું છે એમાં 115 જેવા છોકરાઓ ભાગ લીધો છે અને લગભગ 60 જેવી બહેનો લોકોએ ભાગ લીધો છે અને એ લોકો સમાજમાં આગળ આવે એવી મારી શુભેચ્છા છે સુરતના પિયુષ વ્યાસ પૂજા વ્યાસ અને કરશન ગોડલિયાના માર્ગદર્શનમાં 1313 વ્યક્તાઓને દ્વારા આપણા દેશને એક અનોખો વિશ્વ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્વરૂપમાં મળ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસશીલ ભારતના પ્રયાસોને નોંધ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કરવામાં આવી છે જ્યારે ભારત વિકાસની હરણફાળ પર ભરી રહ્યું છે ત્યારે માત્ર સુરત જ નહીં પણ સમગ્ર દેશમાંથી 1313 વક્તાઓએ 1313 આઝાદી અમૃત મહોત્સવમાં ભાગરૂપે દેશમાં ચાલી રહેલી વિકાસની 1313 વ્યક્તિઓએ અલગ અલગ વિષય પર નોનસ્ટોપ પોતાનું કર્તવ્ય રજૂ કરી આપણા દેશને વધુ એક સિદ્ધિ હાંસિલ કરાવી છે આ વક્તાઓ કોલેજ સ્ટુડન્ટ્સ મેડિકલ પ્રોફેશનલ્સ વકીલ સુપ્રીમ કોર્ટના જજ ગૃહિણીઓ વર્કિંગ પ્રોફેશનલ્સ સંતો મહંતો કલાકારો વગેરે ખૂબ જ અથાગ પ્રયાસ કરી આ વિશ્વ રેકોર્ડ જીત્યો છે આ કાર્યક્રમમાં સૂત્રધાર અને આયોજક પિયુષ વ્યાસ પૂજા વ્યાસ અને કરશન ગોડલિયાના દિવસ રાતના પ્રયત્નો વિષયોની વિસ્તૃત માહિતી ટ્રેનિંગ અને યોજના પ્રબુદ્ધ આયોજનને લીધે આજે આપણા દેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક સિદ્ધિ હાંસિલ થઈ છે મારું નામ પૂજા વ્યાસ છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું ટ્રસ્ટી છું અમારા ટ્રસ્ટના માધ્યમથી એક અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આ દુનિયાનો સૌથી રેપ્યુટેડ રેકોર્ડ છે 9 એપ્રિલના રોજ આનું આયોજન કરવામાં આવેલું જેમાં અમારા ટ્રસ્ટી પિયુષ વ્યાસ કરશનભાઈ ગોંડલિયા અને અમારો ખૂબ મોટો સપોર્ટ રાકેશભાઈ દુધાત આ બધાના સંયુક્ત પ્રયાસે 313 વક્તાઓએ માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વિકાસશીલ ભારતની અલગ અલગ યોજનાઓ અલગ વિષયોની રજૂઆત કરી હતી જેમાં વુમન એમ્પાવરમેન્ટથી લઈને દરેક વસ્તુ કવર કરવામાં આવી હતી અને આ રેકોર્ડ આજે સુરત ગુજરાત ભારત પાસે છે આ રેકોર્ડને આ મુકામ સુધી પહોંચાડવા માટે અનેક લોકોનો ફાળો છે અલગ અલગ એટલી બધી એજન્સીએ અમને સપોર્ટ કર્યો છે જે અમારો પરિવાર છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી આ દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્સ હતું અને આજે મને કહેતા ગર્વ થાય છે કે આ ટીમ વર્ક આ ટીમ રેકોર્ડને લઈ આવ્યું છે અને હવે આપણે કહી શકીશું કે વિકાસશીલ ભારતનો આ રેકોર્ડ આપણી પાસે છે
उनपाटिया विस्तार में आवेला के खुला मैदान में रहेला कचरा में आज अचानक आग लागी हती। जे आगनी जाण फायर ब्रिगेड ने करवामां आवता फायर ब्रिगेड घटनास्थले पहोंची आग पर काबू मेळव्यो हतो। उनपाटिया विस्तार में आवेला सीना मिल पासेना खुला मैदान में रहेला कचरा में आज अचानक आग लागी हती। जे आगनी घटना बनता ज नजीकना लोको त्यां दोड़ी आव्या हता अने तात्कालिक फायर ब्रिगेड ने आगनी जाण करी हती। आगनी माहिती मळता ज फायर ब्रिगेड घटनास्थले पहोंची अने तेने आग पर काबू मेळव्यो हतो। जे मैदान में आग लागी हती तेनी नजीकमां ज पावर ट्रांसफॉर्मर हतुं। सदनसीबे ते आगनी लपेटमां नहावता लोकोए राहतनो श्वास लीधो हतो। હવે જોઈએ દેશ વિદેશ અને સૌરાષ્ટ્રના મુખ્ય સમાચારો। ગુજરાતમાં રેવન્યુ સ્ટેમ્પની કૃત્રિમ અછત સર્જાય, પોસ્ટ ઓફિસોમાં લોકોને ધક્કા, કરોડોના વ્યવહાર અટવાયા। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટાડવા સરકારે શરૂ કરી બતામણ, ભાવ હજુ 3 રૂપિયા સુધી ઘટી શકે છે। રાજસ્થાનના જોધપુરમાં વોટર ઇમરજન્સી લગાવાઈ, પાણી પર પોલીસ બંદોબસ્ત, જવાનો 24 કલાક પાણીની સુરક્ષા કરશે। વારાણસીમાં ગંગા નદીના પ્રભુઘાટ પર હોડી પલટી જવાને કારણે 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા। કોરોનામાં દર 30 કલાકે 1 અબજપતિનું સર્જન, હવે 3 કલાકે 1 લાખ લોકો ગરીબ બનશે। આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈ નાનકડો વિરામ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। નાની કિંમત હોવા છતાં મોટું કામ કરતી 1 રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 1 સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે। નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી। એના કારણે ઘણા લોકોના ટ્રાન્ઝેક્શન અટકી ગયા છે, પરિણામ સ્વરૂપે નાગરિકો પરેશાન થઈ ગયા છે। જોકે આ સમસ્યાઓ આગામી 2 દિવસમાં નિકાલ થઈ રેવન્યુ સ્ટેમ્પ રાબિતા મુજબ મળતી થઈ જશે એવો પોસ્ટ ઓફિસના અધિકારી તરફથી દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતની અંદાજે 9000 પોસ્ટ ઓફિસમાંથી સ્ટેમ્પનું વેચાણ થાય છે, એ જ રીતે 1 રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પનું પણ રેગ્યુલર વેચાણ થાય છે। સરકારી નિયમ મુજબ 5000 કે તેથી વધુ રકમના વ્યવહાર રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જરૂરી છે, જોકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં એની જરૂર પડતી નથી। કંપની તેમજ સરકારી કચેરીઓમાં પણ પગાર ડાયરેક્ટ બેંકમાં જમા થતો હોવાથી આ માધાકૂટમાંથી તેમને છુટકારો થવા પામ્યો છે, પરંતુ કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચેના ટ્રાન્ઝેક્શન અથવા તો પછી LIC પાકતી મુદતે ભરવામાં આવતા વાઉચરમાં કંપનીઓ અને નાની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓ 5000થી વધુ પગાર હોય તો વાઉચર પર રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરી રકમ ચૂકવવામાં આવે છે। LIC માં ચેકથી કે રોકડથી પ્રીમિયમ ચૂકવો તો પણ તેના પરથી રેવન્યુ સ્ટેમ્પ મારેલી પહોંચ હોવી જોઈએ। પોસ્ટ ઓફિસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવેલી 9000 પોસ્ટ ઓફિસમાંથી દર વર્ષે 5 કરોડની કિંમતના રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે। આમ તો પોસ્ટ ઓફિસ તરફથી અન્ય સ્ટેમ્પો પોતે જ બહાર પાડે છે, તે છાપે છે તેમજ વેચાણ પણ કરે છે, પરંતુ રેવન્યુ સ્ટેમ્પ તેઓ રાજ્ય સરકાર પાસેથી ખરીદે છે, એ બદલ તેમને કમિશન ચૂકવવામાં આવે છે। તાજેતરમાં જ એટલે કે 1 એપ્રિલ 2022થી કેન્દ્ર સરકારમાં બજેટરી જોગવાઈમાં થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે, એટલે કે જે તે બજેટ હેઠળ વસ્તુની ખરીદી કરવાનો નિયમ લાદવામાં આવ્યો છે, તે બજેટ હેડ હેઠળ જ સરકાર તરફથી બજેટની ફાળવણી કરવામાં આવશે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના એક્સાઇઝ ડ્યુટી પર ટાળવા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની પણ 8 અઠવાડિયામાં જ રૂપિયા સુધીનો વેટ ઘટાડવાની નોંધ કરી છે। આ મામલે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે। હાલમાં જ ગુજરાતમાં પેટ્રોલનો 95.56, ડીઝલનો 93.10 રૂપિયા ભાવ છે। સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કોઈ રાહતનો નિર્ણય લે તેના પગલે ભાજપ શાસિત રાજ્યો પણ તેને અનુસરવા લાગતા હોય છે,
परंतु आ वखते बे दिवस पछी पण एक पण भाजप शासित राज्योए पेट्रोल डीजल पर कर घटाडो कर्यो न होवानुं सूचक छे। પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાથી ગુજરાત સરકાર પણ ભાવ ઘટાડા કરવા મથામણ કરી રહી છે, જેના અનુસંધાને બેટ ઘટાડી પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાની વધારાની રાહત આપી શકાય છે। કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પેટ્રોલિયમ ચીજોમાં થયેલા ભાવ વધારાને કાબુ લેવા ટેક્સ ઘટાડો જરૂરી હોવાના તારણો બાદ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ તથા ડીઝલના એક્સાઇઝ ડ્યુટીમાં અનુક્રમે 8 રૂપિયા તથા 6 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો। કેન્દ્રના એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કદમ બાદ કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વેટમાં પણ ઘટાડો જાહેર કરી જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો રાહત આપી છે। મહત્વની વાત તો એ છે કે વેટ ઘટાડો કરનાર ત્રણેય બિન ભાજપી રાજ્યો છે। ભાજપ શાસિત રાજ્યોએ હજુ આ દિશામાં કોઈ નિર્ણય લીધો નથી। રાજસ્થાનના જોધપુરમાં વોટર ઇમરજન્સી સ્થિતિ સર્જાઈ છે, પાણીની કટોકટી વધુ ઘેરી બની છે। કેનાલ બંધ થવાને કારણે પુરવઠો ખોરવાયો હતો, કેનાલ બંધનો સમયગાળો વધવાથી પંજાબમાંથી પાણી આવવામાં સમય લાગશે। આવી સ્થિતિમાં જોધપુરના સ્ટોકમાં જેટલું પણ પાણી બચ્યું છે એનાથી જ કામ ચલાવવું પડશે। પંજાબમાંથી પાણી આવવાના 10 દિવસ લાગશે। પરિસ્થિતિને જોતા જોધપુર પ્રશાસને પાણી પુરવઠાના વિભાગ પાસેથી સપ્લાયની જવાબદારી પોતાના હાથમાં લીધી છે, પાણી પર જવાનો તહેવાદ કર્યો છે। 60 દિવસથી કેનાલ બંધ હોવાને કારણે જોધપુરમાં પુરવઠા માટે પાણીનો સ્ટોક ખૂબ જ કાળજીપૂર્વક વાપરવામાં આવી રહ્યો હતો। હવે પંજાબ કેનાલમાં ભંગાણના કારણે પાણી આવતા હજુ 10 દિવસ લાગશે। જોધપુરમાં હવે 10 દિવસની તરસ છીપાવવા માટેનું પણ પાણી નથી। હવે જે પાણી ઉપલબ્ધ છે એનો જો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે। પાણી અંગે કટોકટીની પરિસ્થિતિ અંગે વહીવટતંત્ર એલર્ટ છે। ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે સોમવારે ભારે મોટી દુર્ઘટના બની છે। પ્રભુઘાટ ખાતે હોડી પલટી જવાને કારણે તેમાં સવાર 6 લોકો પાણીમાં ડૂબી ગયા હતા, જોકે નાવિકોએ તે પૈકીના 2 લોકોને જીવ બચાવ્યો હતો। જાણવા મળ્યા મુજબ કેટલાક લોકો હોડીમાં સવાર થઈ બોટિંગ કરી રહ્યા હતા, તે સમયે હોડીમાં પાણી ભરાવાને કારણે તે પલટી ગઈ હતી। નાવિકોએ તરત જ પાણીમાં છલાંગ લગાવી 2 લોકોને બચાવી લીધા હતા। ત્યારબાદ સ્થાનિક ડૂબકી બાજુએ 3 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, એક વ્યક્તિની તલાશ હજુ પણ ચાલુ છે। હોડીમાં સવાર તમામ લોકો ફિરોઝાબાદના ટુંડલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ દુર્ઘટનામાં વારાણસીના રહેવાસી એવા હોડીના નાવિકનું પણ મોત થયું છે। કોવિડ મહામારીને કારણે વિશ્વમાં દર 30 કલાકે એક નવો અબજપતિ સર્જાયો હતો, હવે એ જ ગતિએ 10 લાખ લોકોએ ગરીબી તરફ ધકેલાઈ શકે છે। એક્સફેમ દ્વારા સોમવારે દાવોસ સંમેલન દરમિયાન આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થાએ જણાવ્યું કે ઓછા ભાગ્યશાળી લોકોનું સમર્થન કરવા માટે ધનિકો પર ટેક્સ લગાવવા માટેનો સમય આવી ગયો છે। વૈશ્વિક કુલિંગ વર્ગ એટલે કે સામાજિક રૂપે પ્રતિષ્ઠિત વર્ગ 2 વર્ષના કોવિડ કાળ બાદ વિશ્વ આર્થિક મંચ માટે એકત્રિત થયો છે। એક્સફેમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આશંકા પ્રમાણે આ વર્ષે 26.3 કરોડ જેટલા લોકો અત્યાધિક ગરીબીમાં ડૂબી જશે। અંદાજ પ્રમાણે દર 33 કલાકમાં 10 લાખ લોકો ગરીબ બની જશે, એટલે કે દર 3.3 કલાકે 1 લાખ લોકો ગરીબીના ખપ્પરમાં હોમાશે। તુલનાત્મક રૂપે મહામારી દરમિયાન 573 લોકો અબજપતિ બન્યા છે, એટલે કે દર 30 કલાકે 1 વ્યક્તિ અબજપતિ બન્યો છે। સમાચારો સમાપ્ત કરતા પહેલા શું એક નજર આજની હેડલાઇન પર। તાપી પાર પ્રોજેક્ટને રદે સરકારને ચૂંટણીલક્ષી લોલીપોપ, શ્વેતપત્ર માટે કોંગ્રેસની માંગ। શહેરમાં 15-40 કિમીના ઝડપે પવન ફૂંકાયા, મોડી રાત્રે વરસાદના ઝાપટા પડ્યા। પોલીસ સ્પેશિયલ ડ્રાઈવમાં સ્પાની આડમાં ચાલતા 3 કુટરખાના ઝડપાયા, 45 ઇસમોને ધરપકડ। શહેરમાં સ્લો નહીં પણ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન મુકાશે, વધુ 25 માટે ટેન્ડર બહાર પાડવાની કવાયત શરૂ। દિલ્હીના ચાંદની ચોકના વેપારી રૂપિયા 11.69 લાખના ચણિયાચોળી ખરીદી કરી છેતરપિંડી। નર્મદ યુનિવર્સિટીના 58મા સ્થાપના દિવસે 100 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો।
તો આ હતા ત્યાં સુધીના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશે. નમસ્કાર.